તો એ પહેલો શ્લોક જે લખ્યો છે સમજા ને, એનો હું સામાન્ય શબ્દાર્થ તમને અહીંયા કહું છું. આ પહેલો શ્લોક જે છે એની થોડી પ્રસ્તાવના મારા ગુરુ ભગવંતે મારી પાસે કરી, અને એ હું તમને ઇન્ટ્રોડક્ટરી અહીંયા કહું છું. આબુ દેલવાડાના મંદિરો સુપ્રસિદ્ધ છે, જૈનો જાણતા હોય છે, જૈને તરો પણ જાણતા હોય, સમગ્ર જગતમાં આબુ દેલવાડાના મંદિરોની ખ્યાતિ છે. આબુ દેલવાડાના મંદિરો વિમળ મંત્રીએ શરૂઆતમાં બંધાવ્યા. વિમળ વસે પેલા વિમળ મંત્રી થયા, પાછળથી વસ્તુપાલ તેજપાલ. વસ્તુપાલ મોટા ભાઈ હતા, તેજપાલ નાના ભાઈ હતા. વસ્તુપાલ તેજપાલ પ્રસંગ છે એમનો, શત્રુંજયનો સંઘ કાઢવાનું નક્કી કર્યું. એ વખતે સેફ ડિપોઝિટ વોલ્ટ હતી ને, અત્યારે તો 3 મહિના માટે અમે ક્યાંય જવાના આવીએ ને, તો બાજુના બરોડા બેંકની સેફ ડિપોઝિટમાં જઈને ઘરમાં જેટલું જોખમ હોય એટલું મૂકી દઈએ. મને એ કાળમાં સેફ ડિપોઝિટ વોલ્ટ તો હતી ને, એટલે જેટલું ધન હતું એમાંથી કિંમતી રત્નો વગેરે એ બધું ભેગું કરી અને કોઈ જગ્યાએ દાટી દેવું એમ બે ભાઈઓએ નક્કી કર્યું. અને બંને ભાઈ એ ધનનું લઈ શું અને કોઈ એવી જગ્યાએ દાટવા માટે નીકળે ગયા. ખાડો ખોદ્યો દાટવા માટે, કેટલે ઊંડે ખોદીએ, ખાડો ખોદ્યો અને એટલી ઊંડાણમાંથી લઈ ગયા હતા, એનાથી 6 ગણું ધન નીકળ્યું. અરે અરે, આ તો આપણે મૂકવા ગયા હતા અને આ તો અંદરથી નીકળ્યું. હવે ક્યાં દાટવું એને, એ લઈને ઘેર આવ્યા. અનુપમા દેવીનું નામ તમે સાંભળ્યું હશે, પ્રાતસ્મરણીય નામ છે. સવારે ઉઠીને જે નામ લેવાના છે ને અનુપમા દેવીને, એવું ના, તેજપાલના પત્ની અનુપમા દેવી હતા. અનુપમા દેવીનો ઇતિહાસ છે. આ બધા નામો પવિત્ર કરે, જે નામના તમે ઝઘડું થા, નામ તમને પવિત્ર કરે ને, પ્રસંગો યાદ આવે ને તમે વાઇબ્રેટ થઈ જાઓ, તમે વાઇબ્રેટ થાઓ. અનુપમા દેવીનું એવું નામ છે, તેજપાલના પત્ની, પોતાના નાના ભાઈની વહુ, અને વસ્તુપાલ રાજકારણમાં પોલિટિક્સમાં અનુપમા દેવીને પૂછે આ પ્રોબ્લેમ આવ્યો છે, શું કરવું આપણે. મેં ભાઈ ઘેરે આવ્યા લઈને તો એને પૂછ્યું, સમજા ને, 6 ગણું નીકળ્યું કે. અનુપમા દેવીએ કીધું, સમજાતું નથી તમને કે, તમે જેમ દાટ્યું ને એમ કોઈએ દાટ્યું હતું, દાટનારો ગયો, આ તમે મૂકીને જશો કે આ ખુલે છે, આ જેટલું છે એટલું જોડે લઈને વરસાવી દો. મને અને તમને 1993માં અનુપમા દેવીની વાત ગમે નહીં, ના ગમે, તમે સમજાય ને, કારણ કે હવે અનુપમા દેવીની આ વાતો વસ્તુપાલ પકાવે છે ને, હવે વસ્તુપાલ પાકવાના નથી, બધા પાકવાના છે ને, અમારા તમારા જેવા પાકવાના છે શું, એટલે આ વાત આપણને ગમતી નથી. અને જે શત્રુંજયનો સંઘ કાઢ્યો ને, ગામે ગામ જ્યાં ગયા છે ને બધાને બોલાવે, અગવડ શું છે અહીંયા, 2 કુવા છે, 4 કુવા બીજા બાંધી દીધું, અગવડ શું છે અહીંયા. સાહેબ, જૈનોના મંદિર ઘણા છે પણ પરંતુ અમારે શૈવ ધર્મીઓના મંદિર નથી, શિવનું એક મંદિર બંધાવો. તમને ખબર છે 84 મસ્જિદ બંધાવી, અમે મસ્જિદનું નામ સાંભળીએ ને મિત્રત્વ લાગી જાય. તમે વિચાર કરજો, હું તમને જૈન ધર્મનું ગૌરવ કહ્યું છે, 84 મસ્જિદ બંધાવી વસ્તુપાલ, 1 લાખ શિવ મંદિરો બંધાવ્યા, જ્યાં જ્યાં માર્ગમાં ગયા બધા પોતપોતાનો ધર્મ કઈ ઉદારતા. મહાજનો એને કરતા સપંતા, જગતના સર્વ જીવોની જવાબદારી જેના ઉપર હોય, પોતે જે માને કે આ વિશ્વના જીવોની જવાબદારી મારી છે, એ જૈન છે, હું જૈન છું. અમે અમને જૈન કેવડાવીએ એમ, ને જૈન એટલે વધારે સ્વાર્થી. હું ઘણી જગ્યાએ ગયો છું ને, પેલા તબક્કા માટે તિરસ્કાર હોય,
વધારેમાં વધારે સ્વાર્થી આ લોકો છે. માફ કરજો, મને ગ્લાની છે, મને એની દુઃખ છે, મને એની વેદના છે. હું મારી વેદના તમને વ્યક્ત કરું છું, આખી શાસ્ત્રીય વાત કહું છું. અહીંયા ભગવાનના પ્રમુખપણા હેઠળ હું કહું છું. ભગવાને કીધેલી આ વાત છે, સમજા કે નહીં? ભગવાનને પણ ગ્લાની છે. જૈનો આ વાત માને નહીં, અરે નિરંજન નિરાકાર વિતરાગને શું ગ્લાની હોય? હા ગ્લાની છે, સમજા કે નહીં? અરીના લોચની આભીના, આમ અમારું આવું વર્તન જોઈએ ને ભગવાનની આંખો ભીની થઈ જાય. સમજ્યા કે નહીં? શું આ વસ્તુ પર, આ વસ્તુ પર, વસ્તુ પર શું? એમ ના તમને એક એક પ્રસંગો કહું, સમય એટલો રહ્યો નથી. મારે હજી શ્લોકનો સામાન્ય અર્થ તમને કહેવો છે, ગુરુ મહારાજે આપેલો, કે જેથી બંને શ્લોક તમારામાંથી જેને રસ હોય એનો સાધનામાં ઉપયોગ કરી શકે. એટલે વધારે પ્રસંગો તમને કહેતો નથી, પણ એક પ્રસંગ તમને કહી દો, અગત્યનો છે એટલે તમને કહું છું. આવા મહાન વસ્તુપાલ જૈનો ગૌરવ લે એમ નહીં, જૈને તરો ગૌરવ લેતા. વસ્તુપાલ જયારે દેવગત થઈ ગયા ને ત્યારે ત્યારે ગુજરાત ધ્રુસકે ધ્રુસકે રડ્યું છે, રડ્યું છે. જગડું શાહ જયારે દેવગત થયા ને ભારત વર્ષ રડ્યું છે. દિલ્હીના બાદશાહની આંખોમાં પાણી હતા. તમે શું વાત કરો છો? હા કયું જીવન જીવ્યા હશે જગડું થાય? તમે વિચાર તો કરો, તમે વિચાર તો કરો. આ એ વાત છે કે જ્યારે વસ્તુપાલ દેવગત થઈ ગયા એ વખતે એ વર્તમાન સૂરી નામના આચાર્ય ભગવંત હતા, એમને સાંભળ્યું, અરે રે કે વસ્તુપાલ ગયા, વસ્તુપાલ ગયા. એમને નારાજી થઈ ગયું, એમને વર્તમાન તપની વર્તમાન તપ શરૂ કરવાનું એમને એ વખતે નક્કી કર્યું. વર્તમાન તપ શરૂ કરવું, પણ એમને એક પ્રતિજ્ઞા લીધી કે જે વખતે સંખેતર પાર્ટના દર્શન થાય પછી ત્યાં સુધી પાળનું કર્યું જ નહીં. સંઘે બહુ સમજાવ્યા, તમારું સ્વાસ્થ્ય સારું નથી, આ સ્વાસ્થ્યમાં તમે જો જશો ને તો ભારે તકલીફ થશે, ઉનાળો છે, આટલી ધંધતે તમે વિહાર કરીને જવાના. પાછું એ વખતે એમ નહોતું કે તમે પાલખીમાં જવાના છો, તમે વિહાર કરીને જશો. એમને કીધું, નહીં મારો સંકલ્પ છે, મને આ પ્રસંગ લંબાવવો નથી. માર્ગમાં દેવગત થઈ, સંગ સાથે હતો, વર્ધમાન સુરી દેવગત થઈ ગયા. દેવગત થઈ સંકેશ્વર, સંકેશ્વર, સંકેશ્વર એમના હૃદયમાં હતું, એટલે સંકેશ્વર તીર્થના અધિષ્ઠાતા બન્યા છે. આ વૃદ્ધો કહે છે કે સંકેશ્વર તીર્થના અત્યારે અધિષ્ઠાતા છે. સંકેશ્વરનો આટલો લાઈવ રેડિયો જે ચાલે છે, લોકોને કંઈ પણ શ્રદ્ધા હોય હા તો સંકેશ્વરની માનતા માને કે વિચાર કરે કે જાપ કરે તો વિઘ્ન દૂર થાય, આ બધાની પાછળ જે તત્વ હોય છે. વર્ધમાન સુરી અત્યારે સંકેશ્વરની અંદર તેના અધિષ્ઠાયક દેવ તરીકે છે. એ થયા પછી વર્ધમાન સુરીએ વિચાર કર્યો પોતાના અવધિ જ્ઞાનથી કે વસ્તુપાલ દેવગત થઈને કઈ ગતિને પામ્યા છે, નહીં સમજાયું, એમને દેખાયું નહીં. આ એમના પોતાના શબ્દો છે, કોના? વર્ધમાન સુરીના, કે મારું અવધિ જ્ઞાન અધૂરું હતું, કે મને નહીં દેખાયું. શું? અને આ એમને 60-70 વર્ષ પહેલા મણિચંદ્રજી નામના એક ઉપાધ્યાય થઈ ગયા, બહુ આધ્યાત્મિક મહાપુરુષ હતા. એ મણિચંદ્રજીને પોતે સ્વપ્નમાં આવીને આ વાત કરી છે. એ મણિચંદ્રજીની વાત હું તમને કહું છું કે વર્ધમાન સુરીએ આવીને કહ્યું કે મેં બહુ જાણવા પ્રયત્ન કર્યો પણ મારું અવધિ જ્ઞાન લિમિટેડ હતું, મને નહીં દેખાયું કે કઈ ગતિને પામ્યા છે. પણ કે મને વિચાર આવ્યો કે હું તો મહાવિદે જઈ શકું એમ છું, તો મહાવિદે જઈ અને સ્વયં સિમંદર સ્વામીને પૂછું, ભગવાન વસ્તુપાલ કઈ ગતિને પામે છે. વર્ધમાન સુરી મહાવિદે ગયા અને મહાવિદે જઈ એમને વ્યાખ્યાન પૂરું થયું. ભગવાન સિમંદર સ્વામી સામે હાથ જોડ્યા. સિમંદર સ્વામીએ કહ્યું કે વસ્તુપાલ અહીં મહાવિદેમાં કુરુચંદ્ર નામના રાજા બન્યા. તો વર્ધમાન સુરીએ કહ્યું
અધિષ્ઠાયક ના બહુમાં કે અરે આવા મહાપુરુષ ફક્ત રાજા બન્યા છે, તો કે હા અત્યારે, કારણ કે એમનું એટલું બધું પુણ્ય ભોગવવાનું બાકી હતું એટલે રાજા બન્યા છે. સેમંદર સ્વામીએ કહ્યું, ના રાજ્ય છોડી દીક્ષા લઈ કેવલી બની અહીં પરસદામાં બેસશે. અને વર્ધમાન સૂર્યે બીજું પૂછ્યું આ સમાચાર માણિકચંદ્રજીએ કીધા છે, સમજ્યા ને, કે વર્ધમાન સૂર્યએ પૂછ્યું કે તો ભગવાન એમના કુટુંબમાંથી, તો કે હા તેજપાલ દેવલોકે ગયા છે અને અનુપમા દેવી જો પણ એ સાધ્વીઓની પરસદામાં કેવલીઓની પરસદામાં કેવલી તરીકે છે. અનુપમા દેવી આજે કેવલી છે. હું તમને આ વાત એટલા પૂરતી કહું છું, સમજા કે નહીં, કે આ શ્લોક જે છે હા એ વસ્તુ પાલે રચેલું છે. તમે એનું મૂલ્ય ઓછું નહીં ગણતા. હું આ પ્રસ્તાવના તમને ન કહે, તમને લાગે હવે મંત્રી કોઈ થઈ ગયા, ઉદયન મંત્રી થયા ને મુંજાલ મંત્રી થયા ને ઘણા મંત્રીઓ થઈ ગયા, પેથળ મંત્રી થયા, વસ્તુ પાલે રચું ના કેવલી થવાના છે એવા વસ્તુપાલ આમ આ શ્લોક રચેલો છે. આ શ્લોક શું છે? વસ્તુપાલે જીવનભર ભગવાન પાસે જે માંગ્યું છે આ એમની નિત્યની પ્રાર્થના છે. વસ્તુપાલ નિત્ય આ પ્રાર્થનાનો પાઠ કરતા હતા. આ શ્લોકનો સામાન્ય અર્થ કરી આપણે આપણો આજનો સ્વાધ્યાય પૂરો કરીએ છીએ. શાસ્ત્રાભ્યાસો જિનપતિ નથી, તમને જે કાગળ આપવામાં આવ્યું છે એમાં પહેલો છે આ. શાસ્ત્રાભ્યાસો જિનપતિ નથી, સંગતિ સર્વદાર્ય સદવૃત્તા નામ ગુણગણ કથા દોષવાદે ચ મૌનમ સર્વશ્યાપી પ્રિય હિત વચો ભાવના ચાત્મ તત્વે સંપદ્યત્યામ મમ ભવ ભવે યાવદેવે પવર્ગ માં મંત્રી વસ્તુપાલની આ નિત્યની ભાવના છે. એમને ભગવાન પાસે પ્રાર્થના કરી સાત ચીજો માંગી છે. આ સાતે ચીજો ચક્રોમાં છે, જુદી જુદી શાસ્ત્રમાં રહેલી ઘણી વસ્તુઓને ચક્રો સાથે સંબંધ છે. તમે કૃપા કરીને આ ચક્રોનું મહત્વ ઓછું નહીં ગણતા. મેં આ વખતે મારા સ્વાધ્યાયમાં ચક્રોમાં નવકાર ગણવા માટેની મેં હાથ જોડીને તમને નમ્ર વિનંતી કરી છે. તમે એને સામાન્ય નહીં સમજતા હોય. ઘણી વાર અમે હળદર મીઠાની કોઈ દવા હોય ને તમે એને સામાન્ય સમજ, અરે મોટા ડાક્ટરો ઇન્જેક્શન, અત્યારે મોડર્ન વિજ્ઞાન કેટલું મેડિકલ સાયન્સ આગળ વધ્યું છે, હવે હરડે શું કામ કરે. ઘણીવાર બે પૈસાની દવા જે કામ કરે છે ને મોટા ડાક્ટરોના ઇન્જેક્શનો નથી કરતા. ચક્રોમાં નવકાર ગણવાની વાતને તમે આમ નાની મામૂલી કે ઇનપત ભરી નહીં માનતા. આ એ ચક્રોમાં તેનો સંબંધ છે. કઈ ચીજો માગી છે વસ્તુપાલે? શાસ્ત્રાભ્યાસ મને સ્વાધ્યાય પ્રાપ્ત થયો, મારે નિત્ય સ્વાધ્યાય હોય છું, શાસ્ત્રાભ્યાસ. બીજી ચીજ માગી સ્વાધિષ્ઠાનમાં જિનપતિ નથી, તીર્થંકર ભગવંત માટે બહુમાન. શાસ્ત્રનો અભ્યાસ આવે તો પરમાત્મા માટે બહુમાન આવ્યા વગર રહે નહીં. જિનપતિ નથી, પારાવાર બહુમાન, રેવરન્સ, અટમોસ્ટ રેવરન્સ, જિનપતિ નથી. તો ત્રીજું પગલું સંગતિ સર્વધાર્ય, આર્ય પુરુષો સાથે સત્સંગ. તો આર્ય કોણ ને અનાર્ય કોણ? અને હિન્દુસ્તાનમાં રહે બધા આર્યો હોય, અને આફ્રિકામાં ને અમેરિકામાં ને યુરોપમાં બધા અનાર્યો. અરે હોય, તમે વિચાર નહીં કરતા કોઈ દાડો? કોઈ દાડો વિચાર નહીં. ચાણક્ય આર્યની વ્યાખ્યા આપી છે, નત્વ એવ આર્ય સદાસ ભાવ, આસક્તિનો ભાવ ન હોય આર્ય છે, દાસત્વનો ભાવ ન હોય આર્ય છે, અનાસક્ત હોય એ આર્ય છે. બાકી જેનામાં દાસત્વનો ભાવ હોય, ડિપ્રેશન હોય, અરે રે પોતે દબાઈ ગયેલો હોય ને અનાર્ય છે. આ વ્યાખ્યા આપણે આપણી પોતાની જોડે લગાડી શકીએ. સંગતિ સર્વધાર્ય,
મારે સ્વાધ્યાય હોજો જીનેશ્વર ભગવાન નું નિત્ય જીના પતિ નથી જીનેશ્વર ભગવાન ને નમસ્કાર વંદન પૂજન સત્કાર સમારંભ મારે પોતે જીનેશ્વર ભગવાન નું અત્યંત બહુમાન ત્રીજું સંગતિ સર્વધારી આર્ય પુરુષો નો સત્સંગ અને ચોથું સદવૃત્તા નામ ગુણગણ કથા ગુણી પુરુષો ના ગુણો નું ગુણી પુરુષો જે છે એના જે ગુણો છે એની જ કથા હોજો કોનામાં કયા ગુણો છે કયા મહાત્મામાં કયા ગુણો થયા તમે ગુણો નો વિચાર કરજો ગુણપતિ સદવૃત્તા નામ ગુણગણ કથા અરે ગુણી પુરુષો ના ગુણો જોઈએ તો અવગુણી ના દુર્ગુણ પણ દેખાય ને દોષ વાદે જ મૌનમ ક્યાંય કોઈનો દોષ દેખાય ને મૌન રાખજો પટ્ટી બાંધી રાખજો મહામંત્રી વસ્તુ પાલે આ ચીજો માગી છે બી ત્રીજે ભવે કેવલી થવું હોય ને એને માગી મારા ને તમારે જો કેવલી થવું તમે બીજાને ગુણો દુર્ગુણ નો વિચાર નહીં કરતા તમને દોષ ભલે દેખાય તમારામાં દોષ ગ્રહણ કરવો છે તો બીજાના દોષ ને બીજાના દોષ નું વર્ણન કરવું ને એને જોવો સર્વશ્યાપી પ્રિય હિત વચો પ્રિય બોલો પ્રિય બોલો એટલે ખુતામત કરવી એમ પ્રત નહીં ભગવાને પ્રિય એ માટે કીધું સમજ્યા ને સત્ય પણ કડવું નહીં કેવું મેં મારા ઘણા વાર્તાલાપોમાં તમને કહ્યું છે મોહન ઋષિજી મહારાજ નો પરમ પૂજ્ય ઉજ્જવળ કુંવરજીના ગુરુ નો મેં તમને ઘણી વાર દ્રષ્ટાંત અને અત્યારે સમય થઈ ગયો છે મને લાંબુ કહેવું નથી પણ પ્રિય હિત વચન તમે મનમાં વિચાર કરજો હિત વચન મને કહેવું છે સમજાય ને આ સજ્જન ને મને હિત વચન કહેવું છે ક્ષમા કરજો તમે નજીક બેઠા છો એટલે આંગળી તમારા ઉપર આવે છે માફી માંગી લઉં છું હા સર્વજ્ઞાપી પ્રિય હિત વચ્ચો પણ જો હું પ્રિય ન કહી શકું ન કે મને ઘણી વાર ઘણા કહેતા હોય તમને કડવું કહું છું સાચું કહું છું પણ કડવું ન કહો ભાઈ તમે હું એને એ કહું તો કડવું ન કહો સારી ભાષામાં કહી શકો તો જ કહો નહીં તો નહીં કહો તમે નહીં તો નહીં કહો તમારે શીખવું પડશે એ માટે કે વચન પ્રિય કેમ બોલાય ભાષા સમિતિ કેમ આવે શીખવું પડશે યુ હેવ ટુ કલ્ચર યોર સેલ્ફ સર્વશ્યાપી પ્રિય હિત વચો ભાવના છાત્મ તત્વે સાતમું એ આવશે આત્મ તત્વમાં મારી ભાવના હોજો દર વખતે સ્વાર્થ લેતા ને મુકતા વિચાર કરતા એક જ વિચાર કરજો આત્મ તત્વનો અનુભવ કેમ કરું આત્મ તત્વમાં આગળ કેમ વધું આત્મ તત્વનો વિકાસ કેમ કરું સર્વશ્યાપી પ્રિય હિત વચો ભાવના જાત્મ તત્વે પૂરું કરે છે સંપદ્યતા હે પરમાત્મા આટલી સંપત્તિ મને પ્રાપ્ત થજો સંપદ્યતા મમ ભવ ભવે આ ભવમાં નહીં આવતા ભવમાં પછીના ભવમાં જૈવી રાયમાં કહ્યું છે એ પ્રમાણે વારિજ્યૈ જૈવી નિયાણ બંધનમ વિરાય તો સમયે હે તીર્થંકર પરમાત્મા તમે ધર્મ કરી કઈ પણ માગવાની ના પાડી છે હું તમારી આજ્ઞાનો ભંગ કરું છું વારી જઈ તમે ના પાડી છે તો પણ માગું છું ભવે ભવે તુમ ચલનાળ બહુ ભવ તમે મને મળજો એટલું માગું છું બીજું કઈ નથી માગતો પણ તમે મને મળજો બીજું કઈ નહીં મળે તો વાંધો પશુ બની ને કૂતરો બની તો વાંધો નથી તમે જોડે જો હશો પોપટ બની તો વાંધો નથી પણ જીનેશ્વરના મંદિર ઉપર ધજા ઉપર બેસવાનું જો મન થાય તો પોપટ માંથી મનુષ્ય બની અને મોક્ષે જતા વાર નહીં લાગે એમ અહીંયા કહ્યું છે સંપદ્યતા મમ ભવ ભવે મવો ભવને વિશે મેં ઉપર કહેલી સંપત્તિ મને મળજો ક્યાં સુધી યાવદે વેપ વર્ગ મોક્ષ પ્રાપ્ત કરું ત્યાં સુધી મહામંત્રી વસ્તુપાલ ની આ ભાવના આપણા દરેકના જીવનમાં અવશ્ય હોવી જોઈએ.
ખૂબ જ મહત્વની એક વાત ફાઇનલ છેલ્લી તમને કહી દઉં છું. અમે બધા સ્વાધ્યાય કરનારા છો, અત્યાર સુધીના સ્વાધ્યાયમાં તમે અંતઃકરણથી કપરી ચીજોમાં ભાગ લીધો છો. કામધેનુની કથા એવી કપરી હતી, મને પણ લાગ્યું કે આ આ કથા એવી છે કે ઊંઘ આવી જાય એવી છે. પરંતુ તમે જે રીતે જાગ્રત હતા અંતઃકરણ પૂર્વક, હું તમારી પ્રશંસા કરું છું. શું એટલે તમને છેલ્લી એકદમ મહત્વની વાત કહી દઉં છું, અને મહત્વની વાત એ છે આ બે શ્લોકો મને ભિન્ન ભિન્ન મળ્યા છે. પહેલો જે જીવવા અગ્રે શાસ્ત્ર લક્ષ્મી મને વર્ષો પહેલા મળ્યો, ગિરનારના એક મહાત્મા હતો, મને બહુ અમૂલ્ય હતો. કારણ એમની સ્મૃતિ મારા જીવનમાં પરિવર્તન કરવામાં ઘણી ઉપયોગી નીવડી છે. મારા ગુરુ મહારાજે મને કૃતજ્ઞતા ગ્રેટિટ્યુડ નાનો ઉપકાર પણ લીધો હોય, આ પડી ગયું ને આ ભાઈએ ઉચકીને આપ્યું તો હું આભાર માનું, એ મને શીખવ્યું છે. એટલે હું એને ભૂલી જ નહીં. હું કોઈનો નાનો ઉપકાર, કોઈકે મારી સામે સ્માઇલ પણ કર્યું, ઉપકાર માનજો. મેં વણી લીધું છે મારા જીવનમાં, મોક્ષ મળે કે ન મળે, આ માર્ગે મોક્ષ હોય કે ન હોય, તો મને વિશ્વાસ છે. કૃતજ્ઞતાની સાધના ગ્રેટિટ્યુડ આવ્યા વગર ઉપરની ચીજો નહીં આવે. એટલે પહેલો શ્લોક એ મહાત્માનો હું એનું નિત્ય સ્મરણ કરું છું, વારંવાર કરું છું. મેં મારામાં એને ઘૂંટી લીધો છે. જીવમાં અગ્રે શાસ્ત્ર લક્ષ્મી, મને ઊંઘમાં પણ એ આવે. ભગવાન જીભ પર જે આવે શાસ્ત્ર જાઉં છું, જીભ ઉપર કોઈ દાડો શસ્ત્ર ન આવે. કડવી ભાષા જેને જે સમજ્યા ને હથોડાના કાચવી શસ્ત્ર છે. અને અમારા ઘણાના મોઢામાં હથોડા જેવી ભાષા હોય છે. જો એને સ્થાન મળી ગયું હોય, ન મળ્યું હોય, ચાર દીકરામાં સૌથી નાની બહુનું સ્થાન મળ્યું હોય તો આવી બન્યું. હા, તો કઈ હશે નહીં. પણ જો ચારની સાસુની જગ્યા મળી ગઈ, સમજ્યા ને, ઓફિસમાં હાથ નીચે 250 જણ કામ કરતા હોય, આવી બન્યું. તો હવે પોતાને નોકરી કરવી પડતી હોય તો ફાયરિંગ ક્યારે બોસ કરશે? ઘણી વાર અમે ગભરામણમાં સજ્જનતા દાખવીએ છીએ. ત્યાં ગભરામણને આશીર્વાદ આપવા કે ભગવાન કર્મ પ્રકૃતિ સારી છે કે મારી સજ્જનતા ટકી રહે. અને જો અમને સ્થાન મળી ગયું કોઈ જગ્યાએ, આવી બન્યું, સમજ્યા ને, વડાપ્રધાનનું સ્થાન મળી ગયું, આવી બન્યું. શું શસ્ત્ર ન આવે, શસ્ત્ર આવે. આ બેનો સંબંધ મને મારા ગુરુ મહારાજે આ બીજો શ્લોક આપ્યો. એ શ્લોકની આ બંનેની સાધના જોડે હતી. મેં મારા ગુરુ મહારાજને પણ કહ્યું હતું કે હું આ પહેલો શ્લોક મારા શ્વાસોચ્છવાસમાં ભણું છું. શું મંત્ર શ્વાસોચ્છવાસમાં ભણવાનો છે? આ તમે ભૂલતા નહીં. મંત્રની અંદરનું દૈવત તમે એને શ્વાસોચ્છવાસમાં ભણો ને તો નીકળે છે. તો આનો એક રહસ્યાર્થ ખુલી ગયો. મેં મારા ગુરુ મહારાજને કહ્યો છે, તમને ખૂબ ટૂંકામાં કહી દઉં છું અત્યારે, કે એ બેનો જે સંબંધ છે ને, એ આ જે પહેલો શ્લોક આમાં લખવામાં આવ્યો છે, શસ્ત્રાભ્યાસો, એ મંત્રી વસ્તુ પાલનો છે. એ જે છે કોસ છે, કારણ છે. શાસ્ત્રનો તમે અભ્યાસ કરો તો જીવવા અગ્રે શાસ્ત્ર લક્ષ્મી, સ્વાધ્યાય કરો તો આવશે, તમે મેળવી લેજો. જીને પતિ નથી, તીર્થંકર ભગવાનને બહુમાન કરો તમે મનમાં, એ કારણ છે. તો કરતલ કમલે દાન પૂજાદિ લક્ષ્મી, તો તમે વર્ષિદાન આપવાનો વખત આવશે. આ ત્યાં કરો તો આવે પાછો. હું એવી વ્યક્તિઓને મુંબઈમાં ઓળખું છું, ગાઢ પરિચયમાં છું. એ વ્યક્તિઓ જીવન છે એટલે તમને નામ દેતો નથી, આજે ઓળખું છું. સમજા કે નહીં? ગરમાય મારી નજીક કોઈ આવે, સોનું બની જાય. મારો સ્પર્શ થાય, સોનું બનવું જોઈએ. આખા જગતને તો હું પહોંચી શકું એમ નથી. એવી વ્યક્તિઓને હું જાણું છું, મને એમની ખુશી હોય છે. તકલીફમાં આવેલી વ્યક્તિને હું કહું તો મારું નામ નહીં દેતો. હા, એમને જ એને મળે, મને મળે, સોનું થઈ જવું છું. તમે વિચાર, હું ઘણી વાર વિચાર કરું છું કે આ ભાવ ક્યારે આવતી કે મને કોઈ મળે, મને સ્પર્શ થાય, છોટું બની જાય. અરે
કઈ વાત છે? તમે તમે એને અનુમોદના તો કરો ભાઈ, તમે મનમાં એ વિચાર તો કરો કે આપણામાં ના આવે પણ જેને આવ્યું છે એને વંદન છે અમારે. હા, જેના પતિ નથી જોઈએ આવશે, કોટ છે જેને થોડું બહુમાન થાય તો કરતલ કમલે દાન પૂજાતી લક્ષ્મી સંગતિ સર્વધારી. આર્યોની સંગત રે, સારો સંગ હોય તો દો દંડે વીર્ય લક્ષ્મી, તો સત્કર્મ કરવાનો ઉત્સાહ છે. શું આ ઉપર છે કારણ છે, આ નીચે એનું કાર્ય છે. સમજ્યા કે નહીં? તમે કારણ અને કાર્ય એ બંનેનો જે સંબંધ કહેવામાં આવ્યો છે સમજ્યા, એ તમે સમજી લેજો. કોઈને નકલ જો ન મળી હોય તો એમને ફરીથી તો ભાઈને કહેજો તમે, કારણ કે થોડી નકલ ઓછી પડી હશે. સમજ્યા ને? શું તો ફરીથી એની ઝરોક્ષ કાઢી અને આપવામાં આવશે. તમે જો ન કરવાના હો ને તો એને શાસ્ત્ર સમજી કોઈ બીજાને આપી દેજો. તમે સમજા કે એની આસાધના કરતો નહીં? આસાધના એ માટે કહું છું, તમે જે પ્રત્યામ અભાવ કરો છો ને જીવનભર મળતું નથી, બીજા બહુમાં નહીં મળે. ઘણી વખત તમે જે ચીજનો તિરસ્કાર કરીએ કુરાન, અરે નહીં મળે, શાસ્ત્ર નહીં મળે. જે લોકોએ શાસ્ત્રોના શાસ્ત્રો સળગાવી દીધા, કરુણા થાય છે એમના ઉપર, ભવાંતરની અંદર એમને એમને માર્ગ મળશે નહીં, નહીં મળે. સમજ્યા કે નહીં? એટલે અભાવાના ઉપર નહીં કરતા તમે. ઘણી દવાઓ એવી હોય છે આપણને નથી ગમતી. મને વર્ષો પહેલાં એરંડિયું નહોતું ગમતું, કેસ્ટર ઓઇલ લેવાનું હોય ને, હું નાનો જ્યારે હતો ને તમે રાવે લીધા પહેલાં કેસ્ટર ઓઇલની બાટલી મારી માં લાવે ને મને ઉપકા આવવા જ મારે. હવે મેં એની જોડે મૈત્રી કરી છે, હા એ તમને કહી દઉં, ચા વગર હું બે ચમચા કેસ્ટર ઓઇલ લઈ શકું બિલકુલ. મોઢું બગાડ્યા એ કરવી પડે ને, તમારે કલ્ચર કરવું પડે, ઘણી ચીજો કલ્ચર કરવી પડે. મેં તમને કહ્યું છે, હા મને કોઈ દાડો ટીડોળા ભાવતા નહોતા બિલકુલ. 1992 મેં વાત કરી છે, બિલકુલ નહોતા ભાવતા. મારા મગજમાં એક ગાંઠ વળી ગઈ, ટીંડોળા ખાય એની બુદ્ધિ ઓછી થાય, આ મારા મગજમાં ગાંઠ હતી. સમજ્યા ને? અને મને બુદ્ધિનું બહુ છે, મારી બુદ્ધિ તીવ્ર હોવી જોઈએ. ભગવાન મૃત્યુ આ બુદ્ધિ ડ્વિન્ડલ થવા માંડે એ પહેલા ડેથ મોકલી આપજે. હા, એ પહેલા તું હુકમ છોડજે, મને બુદ્ધિ ડ્વિન્ડલતા નહીં જોઈએ. શું એટલે? કોઈ દાડો ટીંડોળા આવે ને હું કહું મારી તમે ધરવા નહીં, કોઈ દેવું. ગુરુ મહારાજ ગુરુ મહારાજ છે ને, હું ગુરુ મહારાજ ની પ્રશંસા કેમ કરું છું? શું એક વખતે હું ક્યાંક રાજસ્થાનમાં હતો, સમજ્યા ને? અને કોણ જાણે ક્યાંથી ગુરુ મહારાજ ને ખબર પડી, તો ગુરુ મહારાજ મને કે, હા કે કોઈકે મને કીધું કે તું ઠીડોળા ખાતો નથી. મેં કીધું નહીં સાહેબ, તમે નામ પણ ન દો, સવારે ઉઠીને એનું નામ લઈએ ને બુદ્ધિ ઓછી થાય. શું અભય કુમારે સૈનિક ને કીધું તો મમ્મણ શેઠનું નામ શું કે લેવું નહીં તો ખાવા ના મળે. હા, તમે ટીંડોળાનું નામ નહીં લો, મારી સામે જોઈ રહ્યા. મેં તમને વારંવાર કીધું છે મારા ગુરુ મહારાજનો એ ટેવ, જ્યારે એમને કંઈ જબ્બર કહેવું હોય ને ત્યારે આપણી સામે આમ જોઈ આવી બન્યું, આપણું આવી બન્યું, મને ધ્રુજારી થઈ જાય. હા, એમનું સામે જોવા પડું અંટાર હતું. મેં કીધું સાહેબ કહો કઈ, હું એમને કહું શું મોઢાના એમના શબ્દો હોય ને ઠપકાના એ ઓછી સજા છે, એમની આંખ એ રીતે કરુણાથી ભરેલી એમની આંખ. અત્યારે જો જીવતા હોત ને તો હું તમને કહેત કે કોઈ વાર તમે 5-15-25 જણ ભારત આવો લઈ જાઉં તમે, એ મહાપુરુષના દર્શન એ દર્શન પણ પાવન કરી દીધું. નવકારના મહારાજે કહેવાતા પૂજ્ય પન્યાલજી ભરણકર વિજયજી મહારાજ થાય. મેં એમને કીધું કઈ કો કો, મને એમને કીધું મને કે કેટલા ભવથી ડોળો બનવું છે તારે. ઓહો, મને ભાન થયું. મને કે કેટલા ભવથી ડોળામાં જવું છે તારે? મેં કીધું મારે જવું જ નથી. તો મને કે તું અભાવ કેમ કરે છે? તમે જેનો અભાવ કરો છો ને એનો ભાવ તમને મળવાનો છે. તમે અભાવ કરો ને તીવ્રપણે, તમે અભાવ કરો ને તમે બનશો. તમે તીવ્રપણે જો અભાવ કરો ને તમે બની જશો. આપણે પૂરું કરીએ છીએ વાર્તાલાપ, 2 મિનિટમાં આપણે પૂરો કરીએ છીએ.
સમજ્યા કે એમને કહ્યું શું મેં એ દાડે નિર્ણય કર્યો ના શું ટીટોલા પ્રત્યે ભાવ કરવો દર વખતે દોઢ વર્ષ 18 મહિના સુધી છેલ્લી 15 મિનિટ ટીટોલાની પ્રાર્થના કરવામાં મેં ગાળી છે હું તમને ચાવીઓ કહું છું મારા અનુભવની ચાવીઓ કહું છું સમજ્યા કે એ દિવસે બીજે દાડી જેને જમવાનું હતું ને મેં એમને કહ્યું બીજાને ત્યાં જમવાનું હતું આજે આને ત્યાં ને કાલે એમને ત્યાં મેં એમને કીધું સમજાને કે ટીડોળા મળે તો કે કિરણભાઈ ના 3 માઇલ દૂર એરણપુરામાં મળી જશે તું ટીડોળા કોઈ તકલીફ કરીને મંગાવી દો તો સારું હા હું 15 દાડા રહ્યો સાહેબ ગામમાં પ્રચલિત થઈ ગયું કિરણભાઈ નું ટીડોળા બહુ ભાવે છે સવારે તમારે ત્યાં જમવાનું સાંજે એને ત્યાં જમવાનું ચાક કેટલો ભાઈ તમને ભાવે છે ને કેમ બધ્યું છે બહુ સરસ એક્સેલન્ટ શું ટીંડોળાનો અભાવ દૂર થઈ ગયો ટીંડોળાનો અભાવ દૂર થઈ ગયો મારું કહેવું તમને એ છે આ બહેનો એકબીજા જોડે સંબંધ છે હું તમને નમ્ર વિનંતી કરું છું આની પ્રત્યે ભાવ ન થાય તમને તમે અભાવ કરશો નહીં સર્વ કોઈને સમજ્યા કે નહીં આ સાંભળવા વડે આ સાંભળવા વડે પરમાત્મા પ્રત્યેના ભાવની અભિવૃદ્ધિ થાય અત્યંત ભાવથી તાદાત્મ્ય થઈ તમે સર્વે જે વાર્તાલાપ સાંભળ્યો છે એ માટે અંતઃકરણપૂર્વક હું તમારો સર્વેનો આભાર માનું છું અંતિમ મંગલી કરી આજનો વાર્તાલાપ આપણે પૂરો કરી સર્વ મંગલમ મંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણમ જૈનમ જયતિ સાસનમ અંગૂઠે અમૃત વસે લબ્ધિતણા ભંડાર શ્રી ગુરુ ગૌતમ સમરીએ મનોવાંછિત ફલદાર આપણો વાર્તાલાપ આવતીકાલે અને પરમ દિવસે માત્ર સોમ અને મંગળવાર 2 દિવસ છે મંગળવારે રાત્રે તમારા સર્વેની શુભેચ્છાઓ લઈ હું ચેરી ખાતે જવાનો છું 8:30 વાગે શાર્પ આપણે શરૂ કરશું 10:05 મિનિટ કમ હશે આપણે વર્તાલાપ પૂરો કરશું ફરીથી તમારા સર્વેનો અંતકરણ પૂર્વક આભાર અમે લઈ ગયા કાલે તમે શરૂ જ કરો પછી મંગલાચરણ નમો અરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો વજ્જાયાણમ નમો લોએ સબ્બતાહુનમ એસો પંચ નમકારો સબ્વ પાવ પણાસણો મંગલા